મોર્નિંગ બાળકો, મોજમાં હવે તો લોકડાઉન એ અલગ થઈ ગયું, લોકડાઉન તો નહીં હવે અનલોક થઈ ગયું, એટલે હવે આપવાની મજા આવતી હશે, આજુબાજુ રખડવાની, રેડી, ધ્યાન રાખજો પાછા આજે કોરોના વયો વધ્યો, શું હતું છેલ્લે આપણે ચોથો લેક્ચર લીધો હતો, 11મા તો હું બહાર હતો, એટલે લેક્ચર આવ્યો નહોતો, તો ચોથા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.2 પૂરું કર્યું હતું વિભાગ સી ની અંદર પહેલો બીજો અને બે દાખલો આપણે ભણ્યા હતા હવે આપણે વિભાગ સી માં દાખલા નંબર 3 પહોંચ્યા તો દાખલા નંબર 3 માં આપણે x બાર આપ્યા છે 30 y બાર 20 b બરાબર 0.6 y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ એટલે a શોધો અને તે રેખાનું સમીકરણ એટલે y કેપ શોધો તો અહીંયા આપણે દાખલા નંબર 3 માં x બાર આપી દીધા છે 30 y બાર આપી દીધા છે 20 b બરાબર આપ્યા છે 0.6 અને a બરાબર અંતઃખંડ શોધો અને સમીકરણ એટલે y કેપ મેળવો બે પ્રશ્ન લેવામાં આવ્યા છે ક્લિયર તો b આપી દીધો b સુધી ગણાય ગયું આપણે બાકી ક્યાંથી શરૂ કરવાનું તો કે અંતઃખંડ a થી કે a બરાબર y બાર માઈનસ bx બાર આ એનું સૂત્ર લીધું તો b ની y બાર તો કે આપેલો છે 20 b આપ્યો છે 0.6 x બાર આપ્યો છે 30 તો 20 આ બે નો ગુણાકાર લઈ લ્યો એટલે 6 13 ને 18 કોઈ ની એકાકા પછી પોઈન્ટ નીકળી જશે તો અહીંયા આવ્યા 18 તો a બરાબર આપણને મળશે 2 તો અંતઃખંડ a બરાબર 2 થાય અંતઃખંડ મળી ગયું હવે રેખા કે y કેપ બરાબર a + bx જેમાં a આપણે આપેલો છે 2 b 0.6 x એટલે આપણે શોધવાનું કે જેની મૂલ્ય કીધું નથી તો આ આપણને રેખા પણ મળી ગઈ તો આપણે એમ કહી શકી કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ જે રેખાનું સમીકરણ રેખા નું સમીકરણ જે આપણને મળી ગયું કેવું તો કે y કેપ બરાબર 2 + 0.6 x આ બે માર્કમાં આવશે રેડી હવે પ્રશ્ન નંબર 4 એટલે કે દાખલા નંબર 4 શું આપ્યું છે કે જો b y x મતલબ b જ આપેલો છે 5 તો તેનું અર્ધઘટન કરો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે કે b y x બરાબર 5 તો એનું અર્ધઘટન શું થાય બહુ સિમ્પલ કે આપણે નિયત b એટલે નિયત સંબંધ આપ્યો છે જે શું બતાવે છે તો કે નિરપેક્ષ ચલ x એની અંદર ફેરફાર થવાથી y માં કેટલો ફેરફાર થાય એ b ના આધારે નક્કી થાય છે તો અર્થઘટન આપણે અહીંયા આવું કરી શકશું કે નિરપેક્ષ ચલ x માં એક એકમ વધારતા સાપેક્ષ ચલ y માં કેટલો તો કે 5 એકમ નો વધારો થશે અહીંયા પ્લસ આપ્યા છે એટલે 5 એકમ નો વધારો થાય આની જગ્યાએ જો આપણે અહીંયા માઇનસ આપ્યા હોત તો આપણે એમ કહેત કે 1 એકમ x માં વધે તો y માં 5 એકમ ઘટે એટલે પ્લસ માઇનસ ઉપર વધારો ને ઘટાડો બે વચ્ચેનો સંબંધ નક્કી થશે આટલું જ આપણે કરવાનું છે જે આપણને બે માર્કમાં પૂછવામાં આવશે ક્લિયર તો આ સમજાઈ ગયું જોઈ લો અને પછી આગળના દાખલાઓ આપણે લેશું ઓકે આગળ વધી
दाखला नंबर 5 यहां आपने b बराबर है पाछे 1.5 सहसंबंधांक r बराबर 0.8 अने x नु प्रमाणित विचलन એટલે એને કહેવાય છે sx बराबर 1.6 આઈ પાછે તો y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર શોધો આવું કહેવામાં આવ્યું છે તો આપણે કિંમત ઉપરથી ખબર પડી જાય કે r આપેલો છે તો r વાળું સૂત્ર આપણે b નું લેશું તો આપણે sy ની કિંમત મળી શકશે તો b નું સૂત્ર મૂકી કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx सूत्र आपने टुका दाखला ની અંદર ખબર હોવી જોઈએ સૂત્ર આવડતા હશે તો બધા દાખલાનો સરળતાથી આપણે મૂકી શકશો અને ઘણા ટુકા હશે હવે અહીંયા b બરાબર આપણે એક પાછે 1.5 r બરાબર 0.8 sy એટલે શોધવાના અને sx એટલે 1.6 છે તો sy શોધવાનો છે એ અંશમાં છે તો એને આપણે એમ જ રહેવા દઈશું बाकी ની કિંમત ઉપાડીને આગળ લઈ આવશું તો 1.5 1.6 છેદમાં છે આ બાજુ આવશે તો અંશમાં આવી જશે 0.8 અંશમાં છે આગળ આવશે તો છેદમાં આવી જશે બરાબર sy તો sy બરાબર પેલા બે નો ગુણાકાર લઈ લ્યો અને પછી 0.8 એનો ભાગાકાર મૂકી દ્યો એટલે આપણને એની કિંમત મળી જશે કેટલા એકવાર છે 1.5 ગુણ્યા 1.6 ગુણ્યા 0.8 કરો એટલે બેનો ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 3 રેડી તો આપણને y નું પ્રમાણિત વિચલન 3 થાય આ કિંમત આપણને મળી ક્લિયર હવે આગળ વધી तो दाखला नंबर 6 जो ये रकम है कि जो y नी x पर नी नियत संबंध रेखा पर नो नियत संबंधा એટલે b 0.6 હોય તથા x અને y ના પ્રમાણિત વિચલનો અનુક્રમે 5 અને 3 હોય તો નિસરાયકતાનો આંક શોધો दाखला नंबर 6 કઈ કઈ કિંમત આપી નિયત સંબંધાંક એટલે b 0.6 x નું પ્રમાણિત વિચલન એટલે sx બરાબર 5 y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર 3 નિસરાયકતાનો આંક એટલે કેપિટલ r સ્ક્વેર આપણે શોધવાનો છે હવે કેપિટલ r સ્ક્વેર શોધવો છે તો એ સીધો તો મળશે નહીં તો એના માટે શું શોધવું પડશે तो કે સહસંબંધાંક r સ્મોલ r મળી જાય તો એનો વર્ગ કરીને આની કિંમત મળી શકે તો b નું સૂત્ર લઈ આગળ જ આપણે દાખલો લીધો એ સૂત્ર પ્રમાણે કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx b એટલે 0.6 r તો કે શોધવાનું sy તો કે 3 sx તો કે 5 બે ઉપાડીને આગળ લઈ આવશો એટલે ઉલટાઈ જશે 0.6 ગુણ્યા 5 છેદમાં 3 બરાબર r તો r બરાબર કેટલા 3 2 6 5 2 10 એટલે થશે 1 આ આપણે સહસંબંધાંક r મળ્યો પણ આપણે તો જોઈએ છે શું તો કે સ્મોલ r નો સ્ક્વેર તો 1 નો વર્ગ કેટલો થશે 1 તો આપણે રજૂ કરી હતી કે નિસરાયકતાનો આંક आंक कैपिटल आर स्क्वायर बराबर स्मॉल आर स्क्वायर तो कैपिटल आर स्क्वायर बराबर स्मॉल आर स्क्वायर आपने जो मिलो ये तो નિસરાયકતા નો આંક થશે 1 તો આ રીતે આપણે નિસરાયકતા નો આંક મળી શકે રેડી જોઈ લો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 ક્લિયર સમજી લેવાનું વિડિયો જોઈ અને સમજાઈ જાય પછી મોઢે દાખલો દાખવજો ચોપડામાં એવો નહીં કે આવો જોઈ જઈને ટચ કરી રાખી દીધો જોઈ જઈને દાખલો ઉતારીને પહેલા જોઈ લેવાનો વિડિયો સમજાઈ ગયો પછી મોઢે દાખલો તમારે ચોપડાની અંદર લખવાનો છે કમ્પ્લીટ
ચાલો હવે આગળ વધીશું એના પછી દાખલા નંબર 7 દાખલા નંબર 7 માં જો y ની x પરની નિયત સંબંધ રેખા આપણે તૈયાર આપેલી છે કે y કેપ બરાબર 35 2x જ્યાં coxy સહવિચલન x અને y નું 50 આપ્યા છે તો x નું પ્રમાણિત વિચલન મતલબ sx બરાબર શોધો રેડી તો ઉપરની જે આપણે y કેપ ની રેખા આપી છે કારણ કે નિયત સંબંધ રેખા આવી હોય y કેપ બરાબર a bx હોય તો આના ઉપરથી આપણે કહી શકી કે ભાઈ a એટલે 35 થશે અને b એટલે x નો સહગુણક b બરાબર 2 થશે તો a અને b બે આપી દીધા છે રેખા ઉપરથી એના ઉપર સહવિચલન કો xy આપ્યું છે તો b નું સૂત્ર સહવિચલન વાળો લ્યો તો તમને ત્યાં સહવિચલન ઉપરથી x નું પ્રમાણિત વિચલન મળી શકે તો આપણે b નું સૂત્ર લેશું કે b બરાબર કો xy છેદમાં સૂત્ર શું છે તો કે s x નો સ્ક્વેર જ્યાં b કેટલો તો કે 2 સહવિચલન કો 50 s x નો સ્ક્વેર હવે સ્વાર સ્ક્વેર શોધવાનો છે એ છેદમાં છે આગળ લઈ આવો અંશમાં આવી ગયા બે સામે જશે તો છેદમાં આવી જશે ભાગ્યા 2 તો s x સ્ક્વેર બરાબર 50 ભાગ્યા 2 એટલે મળશે 25 પણ આપણો જવાબ ખાલી s x છે તો બે બાજુ વર્ગમૂળ લઈ લેવાનું એટલે s x બરાબર 5 નું 25 નો વર્ગ થશે 5 તો આપણે એમ કહી શકીએ કે x નું પ્રમાણિત વિચલન કેટલું બરાબર 5 થશે મળી ગયો આપણે x નું પ્રમાણિત વિચલન જોઈએ એના પછી પ્રશ્ન નંબર 8 એટલે કે દાખલા નંબર 8 કે અગાઉના પ્રશ્ન નંબર 7 માં તમને આપેલી નિયત સંબંધ રેખા જેના ઉપરથી આપણે ખબર છે કે અગાઉના નિયત સંબંધ રેખામાં આપણે v કેટલો આપ્યો છે bx કયો કે ખાલી v કયો 2 આપેલો છે પરથી y ની કિંમતમાં 10 એકમ વધારવા હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે હમણાં જ આપણે આગળના દાખલામાં જોયું અર્થઘટન કરવાનો અર્થઘટન ઉપરથી જ આનું સૂત્ર છે કે y છે એ કેવી રીતે મળે તો કે y અને x નો સંબંધ છે એ કેવો છે તો કે આના છે કે x માં તમે જે કાંઈ ફેરફાર કરો એના b ગણા જેટલો ફેરફાર કેમાં થાય y માં થાય એટલે એનું સૂત્ર બને કે y બરાબર bx જે આપણો અહીંયા સૂત્ર છે પણ આમાં અંતઃખંડ છેદ છે એ નીકળી જાય ખાલી બે નો y નો x નો સંબંધ દર્શાવવો હોય તો એને નિયત સંબંધાંકમાં y બરાબર bx થાય હવે આપણે તમને કેનામાં શું ફેરફાર કરવાનો x નું કીધું હોય તો x ની કિંમત મૂકો તો y મળશે y માં ફેરફાર કરવાનો એ મૂકો તો તમને x મળશે તો દાખલાની અંદર તમને એવું કીધું છે કે y ની કિંમત 10 એકમ વધારે અહીંયા y 10 એકમ વધારવી છે પ્લસ કરવા છે તો x કેટલો તમારે વધારવો પડશે એ હવે આમાં મૂકશું તો y બરાબર 10 b ઓલરેડી આપણને ખબર છે x નો x બે ગુણાકારમાં આગળ આવશે તો ભાગાકારમાં 10 ભાગ્યા 2 બરાબર x તો x બરાબર 5 મળ્યું તો આનું આપણે વિધાન બનાવવું પડશે કે જો y માં 10 એકમ વધારવા હોય તો x માં 5 એકમનો વધારો કરવો પડે તો આપણે
x ની અંદર ફેરફાર કરો તો y માં 10 એકમ વધારી શકાય. રેડી જોઈ લ્યો આલો વ્યવસ્થિત રીતે પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 બેમાં નજર કરી લ્યો. જોઈ ગયો આગળ વધશું. હવે આપણે વિભાગ સી ની અંદર દાખલા નંબર 9 તો દાખલા નંબર 9 માં જોઈએ કે x બાર બરાબર 10 આપ્યા y બાર 25 આપ્યો સિગ્મા x માઈનસ 10 y માઈનસ 25 આપ્યા અને સિગ્મા x માઈનસ નો સ્ક્વેર શું આપ્યો તો y ની x પર ની નિયર સંબંધ રેખા માટે તમારે a અને b બંને ની કિંમત શોધવાની છે. तो कई कई कीमत आप ली छे तो ये x बार आई पाछे 10 y बार आई पाछे 25 અને વિધાન લખ્યું છે કે સિગ્મા x - 10 અને y - 25 બરાબર 120 બરાબર છે. તો શું થશે કે ઓલરેડી અહીંયા 10 છે 10 કોના બરાબર છે તો કે x બાર બરાબર છે તો અહીંયા આપણે વિધાન આવું બનાવી શકી કે સિગ્મા x - 10 ની જગ્યાએ x બાર y - 25 ની જગ્યાએ y બાર બરાબર 120 જે આપણા સૂત્રનો એક ભાગ થી બની ગયું x - x બાર ને y - y બાર કારણ કે એ જ x બાર અને y બાર આપણને આપેલા છે. એવું જ કંઈક આપણને કીધું છે કે સિગ્મા x - 10 હોલ સ્ક્વેર બરાબર 100 આપ્યા છે. તો આપણે એ કહીએ કે સિગ્મા x - 10 તો x બાર ની કિંમત છે મતલબ x બાર નો સ્ક્વેર બરાબર કેટલા થશે 100. તો આ ઉપરથી તમને આ બે સમીકરણ માટે સૂત્રનો એક ભાગ મળી ગયો. આ ઉપરથી a અને b ની કિંમત તમારે શોધવાની છે તો a બરાબર શોધો અને b બરાબર શોધો. રેડી તો પહેલા આપણે b નું સૂત્ર મૂકશું. બીનું સૂત્ર મૂકીને બીની કિંમત લઈ લઈએ કે b બરાબર સિગ્મા x - x બાર y - y બાર આ કિંમત સૂત્ર આપ્યું છે. છેદમાં શું થશે તો કે સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર જે આપણે કિંમત આપેલી છે ઓલરેડી x - x બાર y બાર એટલે 120 સિગ્મા x - x બાર ના સ્ક્વેર ની કિંમત આપણને આપેલી છે 100 તો 100 વડે ભાગશું એટલે b મળશે આપણને 1.2 જે અહીંયા b ની કિંમત મળી ગઈ. તો b ની કિંમત આવી ગઈ. હવે એના ઉપરથી આપણે a નું સૂત્ર લઈ અને a ની કિંમત પણ મળી શકે તો a બરાબર y બાર - b x બાર y બાર આપણે આપેલો છે 25 b તો કે 1.2 x બાર તો કે આપણને આપ્યા છે 10 તો a બરાબર 25 આ બે નો ગુણાકાર લેશો એટલે 12 તો a બરાબર 25 માંથી 12 બાદ કરશો એટલે મળશે 13. તો અહીંયા આપણને b અને a બંને ની કિંમત મળી ગઈ. થઈ ગયું સમજાઈ જાય. જોઈએ હવે આગળ એના પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10 એટલે કે દાખલા નંબર 10 શું આપ્યું છે કે નિયત સંબંધ રેખાના એક અભ્યાસ પરથી આપણને માહિતી મળી જેમાં b આપી દીધો u v આપ્યા અને b v u ની કિંમત શોધો. તો આ રીતે કે કિંમત આપેલી છે b y x બરાબર 0.75 પછી તો કે u બરાબર લખ્યું છે 6 કૌંસમાં x - 20 અને એ જ રીતે v નું કામ કિંમત એ આપેલી છે. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ શું કે ભાઈ આપણે અહીંયા કિંમતો લેવી હોય કે u બરાબર આ કિંમત આપી છે. હવે આપણને u નો નિયમ ની ખબર છે કે u એટલે શું થાય તો કે x - a ના છેદમાં cx થાય. તો x બરાબર છે a બરાબર છે પણ અહીંયા જે cx એ છેદમાં હોવું જોઈએ
જે તમને અંશમાં આપ્યા છે 6 તો એ 6 ને તમારે છેદમાં લઈ જવા પડશે તો આપણે ગણિતના નિયમ પ્રમાણે x 20 6 ને છેદમાં લઈ જવા હોય તો સીધે સીધા આવી જશે તો કે ના ક્યાં જશે તો કે 1 ના છેદમાં 6 જશે શું કામ તો કે ગણિતના નિયમ પ્રમાણે છેદનો છેદ ક્યાં આવ્યો જાય અંશમાં હવે એને અંશમાંથી પાછો લઈ જવો હોય છેદમાં તો એ છેદનો છેદ બનશે તેથી આપણે એમ કહી આવી કે cx 1 ના છેદમાં 6 આપેલા છે રેડી એવી જ રીતે આપણે કિંમતો જોઈએ કે બીજી કિંમત આપણને આપી છે v 2 કૌંસમાં y 15 તો v બરાબર શું બનશે તો કે y 15 બે અંશમાં છે છેદમાં જશે એટલે 1 ના છેદમાં 2 તો ત્યાંથી આપણે એ કહી આપી કે cy 1 ના છેદમાં 2 આપેલા છે આ cx ને cy મળી ગયા હવે પ્રશ્ન શું છે તો કે bvu શોધવાનો છે આ આપેલો છે bvu શોધવાનો છે તો એનું સૂત્ર આપણે ભણી ગયા કઈ રીતે કે આપણે સૂત્ર લખાયું કે byx bvu ગુણ્યા શું તો કે cy ના છેદમાં cx રેડી હવે ભલે અહીંયા તમને આ આપી હોય રાખી મત તો આપણે એક જ સરખું સૂત્ર યાદ રાખવું હોય તો આને આ રીતે રાખી દેવાનું બાકી તમે આમે લખી આવો કે bvu શોધવો છે અને અહીંયા તમે byx લ્યો તો આ કિંમત ઉલટાઈ જાય cx ના છેદમાં cy થઈ જાય આમે લખી શકો તો તમને સીધી કિંમત મળશે પણ એનાથી બેટર એટલા માટે અહીંનું જ મેં રાખ્યું કે આપણે રોજ ભણ્યા કે છેલ્લે કોણ છે u u સેના દ્વારા બને તો કે cx દ્વારા તો એ છેલ્લે છે તો એ છેદમાં આવે એટલે ભૂલાય નહીં એટલે તમે ડાયરેક્ટ આનું આ સૂત્ર લખી આવો એક સ્ટેપ આમાં વધશે પણ ભૂલ પડવાની શક્યતામાં ઓછી રહેશે રેડી તો આપણે જોઈએ કે કિંમતો આપેલી છે byx આપ્યો છે 0.75 bvu શોધવાના છે સિવાય આપણે જોયો કે 1 ના છેદમાં 2 છે cx આપણે જોયો 1 ના છેદમાં 6 છે આ બે આગળ આવશે તો ઉલટા છે 0.75 આ અંશમાં આવી જશે 1 ના છેદમાં 6 અને આ છેદમાં જતો રહેશે 1 ના છેદમાં 2 બરાબર bvu રેડી તો હજી આને ગોઠવવું પડશે શું તો કે 0.75 બરાબર છે આ તો 6 અંશનો છેદ કહેવાય તો એ ક્યાં આવ્યો જશે છેદમાં 2 છેદનો છેદ છે ક્યાં આવ્યો આવશે અંશમાં તો હવે આપણે લખી આપી કે bvu 0.75 ને 2 વડે ગુણી નાખો એટલે કેટલા થાય છે તો કે 0.75 ને 2 વડે ગુણો એટલે 1.5 થશે 0.75 ગુણ્યા 2 કરી નાખો અને 1.5 એને ભાગ્યા 6 લઈ લ્યો એટલે કિંમત મળશે 0.25 તો આ આપણને bvu ની કિંમત આપણને મળી થઈ ગયું સમજાઈ ગયું તો આ રીતે બે માર્કના દાખલાઓ આપણને લેવામાં આવશે ક્લિયર આ બધા સેક્શન સી ની અંદર આપણે બે બે માર્કના દાખલાઓ ભણી રેડી જોઈ લો નજર કરી લો આલો જોઈ ગયો રેડી તો આ રીતે અહીંયા આપણો સેક્શન સી છે એ પૂર્ણ થાય છે બે માર્કના બધા દાખલાઓ આપણે અહીંયા લઈ લીધા હવે સેક્શન બી આપણો છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈ લેશું રેડી બીજું કે તમને સ્ટેટ નું હોમવર્ક દર સોમવારે અને શનિવારે આવે છે અહીંથી હું હોમવર્ક મોકલું છું અમુક એક્ઝામ્પલ આપું છું અમુક પ્રેક્ટિસ વર્કના દાખલા આપું તો એ દાખલાઓ કમ્પ્લીટ ચોપડામાં થઈ જવા જોઈએ જ્યાં જ્યાં ક્વેરી થાય ત્યાં ટિક માર્ક કરતું જવાનું જ્યારે આપણે ફેસ ટુ ફેસ મળશું ત્યારે એ બધા પ્રોબ્લેમો આપણે સોલ્વ કરી નાખશું રેડી એટલે કોઈને બાકી રહેવા જોઈએ નહીં જે તમે ગણો છો આ ફેર બુકમાં પાકી બુકમાં છે તો પાકી બુકમાં જ લખી લેવાના
एग्जांपल आपको ये एग्जांपल में बुक मार्च करी ना आपको आना अने जेल दाखला हो प्रैक्टिस वर्क ना ही पास है तो आपने प्रैक्टिस वर्क में बुक का एग्जांपल नहीं साथे बना और आवे लीजिए तो ये दाखला प्रैक्टिस वर्क ना ले ये बा खाली रकम में मन मुकेल ले से रकम ना फोटा पारे अरे समझ ले रहा कि स्व अध्ययन प्रैक्टिस वर्क ना दाखला हो से अरे एग्जांपल ना दाखला से तो यहां लिखो हो से उदाहरण अटला अटला गणो ओके स्वाध्याय ना दाखला हो तो ऑलरेडी बधाई ने कंप्लीट करावेला छे रेडी सारो आटलू आपणे पूरु करशु आजना लेक्चर मां बाकी हूं छे एन्जॉय।